વેરાવળ મુકામે સાંઈ ચૈતન્ય ધામ એટલે કે સાંઈ બાબાના મંદિરના 22 વર્ષ પૂરા થતા અને આ મંદિરનો 23મા વર્ષમાં પ્રવેશ થતા સાંઈ બાબાના મંદિરની ઉજવણીના ભાગરૂપે એક સમગ્ર વેરાવળમાં સાંઈ બાબાની પગી અને મૂર્તિ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી. આ શોભાયાત્રા ખારવા સમાજથી વેરાવળ ટાવરે અને ત્યાંથી સાંઈ બાબા મંદિર સુધી આવી હતી. આ શોભાયાત્રામાં ખારવા સમાજના અગ્રણી જીતુભાઈ કોહાડા, સાંઈ બાબા મંદિરના ટ્રસ્ટીઓ તેમજ દરેક સમાજના લોકો જોડાયા હતા. અનેક સૌ ભક્તોએ બાદમાં પ્રસાદીનો લાભ પણ લીધો હતો. મંદિરના પૂજારી સુરેશભાઈ જોશીએ જણાવ્યું કે સાંઈ બાબાની શોભાયાત્રાનો કાર્યક્રમ દર વર્ષે ઉજવવામાં આવે છે અને સાંઈ બાબાની ભક્તિ શ્રદ્ધા અને સબૂરી સાથે દરેક સમાજના લોકો એક સાથે સાંઈના દરબારમાં આવે છે. લોકોની મનોકામના સાંઈ બાબા પૂરી કરે છે અને શોભાયાત્રા પૂરી થયા પછી તમામ લોકો એક સાથે સાંઈ બાબાની પ્રસાદીનો લાભ લે છે. साई मेहसाना से आए और बाबा जी का जन्मोत्सव है, पाटोत्सव है वीरावल में. सुरेश भाई ने जैसे बताया, आज क्या क्या कार्यक्रम हुआ है? कार्यक्रम भाई श्री सुरेश भाई, भाई श्री गोविंद भाई और बाबा जान की कृपा से कल से प्रोग्राम स्टार्ट हो गए थे और कल हमारे वहाँ हवन का आयोजन किया. भूमि में आहुति डाला हमने, उसके बाद उन्हें महापारायण किया सच्चरित्र का, श्री साई सच्चरित्र जो बाबा जी की आत्मा है, जो बाबा जी हम भक्तों के लिए पीछे छोड़ के गए, हम उसका पढ़ते हैं और पूरा पारायण किया. हम सभी साई भक्तों ने, सब वीरावल के साई भक्तों ने उसका पारायण किया, एक साथ किया. उसके बाद पालकी यात्रा हुई, शोभा यात्रा हुई बाबा जी की. उसके बाद खारवा समाज के वहाँ आरती हुआ बाबा जी. आज बाबा जी का प्रोसेशन निकला, पूरा शोभा यात्रा निकली, पूरे धूमधाम से निकली और खारवा वाड़ी से लेके टावर से लेके इधर तक पूरे वेरावल सिटी में हम लोग घूमे, बाबा जी के साथ रहे और खूब आनंद लिया. सब भक्तों ने खूब रंग डाला, खूब श्रद्धा दिखाई और खूब बाबा जी ने बोला श्रद्धा और सबूरी के साथ बाबा जी की राह पे चलते चलो, बाबा जी अवश्य आपके साथ हैं और हम सबकी और हम सभी ने आप दोनों की सबकी मनोकामना बाबा जी पूर्ण करने वाले. आज पाटोत्सव के दिन बाबा सबकी सुनने वाले, कोई भी इनके दरबार में से कभी भी खाली हाथ नहीं जाओ. જીતુ ભાઈ, આજનો સમગ્ર શોભાયાત્રાનો કાર્યક્રમ કેવી રીતે હતો? સમગ્ર કાર્યક્રમ વેરાવળમાં સાંઈબાબા ચૈતન્ય ધામ, જે સાંઈબાબાનું મંદિર છે, ટ્રસ્ટીઓ છે દિલીપભાઈને બધા, અને વર્ષોથી આ પરંપરા મુજબ છેલ્લા 12-13 વર્ષથી રથયાત્રાનું કાઢવાનું કાઢ્યું છે. ખારવા સમાજની મંદિરથી નીકળે છે, આખા વેરા ખારવા સમાજ પડી અને વેરાના મેન માર્ગ ટાવર ચોક થઈ સાંઈ ધામમાં પહોંચે છે. અને જાણે એવું લાગે આજે આખા દિવસમાં એવું માહોલ હોય છે કે અમે સીધી વાળા સાંઈબાબાના દરબારમાં આવી ગયા, કે ભાઈ સાંઈબાબા અહીંયા છે ને અહીંયા છે. અહીંયા પણ વેરાની પ્રજા બહુ એને માને છે અને આજે 21 વર્ષ પૂરા થયા, 22મા વર્ષમાં એનો પ્રવેશ થયો છે. એટલે અમે સાંઈબાબા પાસે પ્રાર્થના કરીએ કે સૌનું સારું થાય અને બધામાં ધંધા રોજગાર બધા આખી પ્રજાને અને દેશની રક્ષા કરે એવું અમે સાંઈબાબાની પ્રાર્થના. શોભાયાત્રામાં કેટલાક લોકો જોડાણા હતા અંદાજે? શોભાયાત્રામાં ઘણા લોકો, વેરાની હિન્દુ સમાજના લોકો, ત્રસ્તીઓ અને ખારવા સમાજના ભાઈઓ બહેનો અને વેરાના ભાઈઓ બહેનો સાંઈ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં હાજર હતા. નાચ ગાના અને બગી તથા બેન પાર્ટીઓ સાથે સાંઈ ભક્તો સાંઈ બાબાના ગીતો પર ધામ ઝૂમતી સાંઈ બાબાની મૂર્તિ લઈને ફરતા ફરતા આવ્યા હતા. વેરાવળ સાંઈ બાબા મંદિરનો પૂજારી સુરેશભાઈ જોશી બોલું છું. અહીંયા આજે 22/5/2019 રોજ આ મંદિરને 22 વર્ષ પૂરા થાય છે અને 23મા વર્ષમાં મંદિર પ્રવેશ કરે છે અને અહીંયા હજારોની સંખ્યામાં સાંઈ ભક્તો આવે છે અને દર ગુરુવારે બપોરે પ્રસાદીનો લાભ લે છે. શોભાયાત્રા વિશે અને આજે 22/5ના રોજ ખારવા વંડીથી સાંઈબાબા મંદિર લગીની શોભાયાત્રા હતી, તેમાં હજારોની સંખ્યામાં માણસો જોડાયા હતા અને સાંઈબાબા મંદિરે શોભાયાત્રા પહોંચ્યા પછી પ્રસાદનું વિતરણ કરવામાં આવેલું હતું અને દરેક સાંઈ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો. વિજય જોટવા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.